અબડાસાના નલિયા મુકામે સીએસસી સેન્ટર ખાતે આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાત અને દેશભરમાં આઝાદીના 75 વર્ષના વર્ષનું અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર એમ કે સિંહાના અધ્યક્ષસ્થાને આ મેળો યોજાયો હતો. સીએસસી સેન્ટર ખાતે નલિયાની મધ્ય સીએસસી સેન્ટર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળામાં ડૉક્ટર એમ કે સિંહાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અબડાસા તાલુકાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જીતાવત તેમજ મામલતદાર ડામોર સહિત તાલુકા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, જિલ્લા પંચાયતના સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાળા, ગાયનેક ડૉક્ટર નિલેશ ચૌહાણ, આંખના ડૉક્ટર પરેશ પટેલ, જનરલ ફિઝિશિયન ડૉક્ટર રિદ્ધિ દુલેરા અને ડૉક્ટર એસ દાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સ્ટાફના અન્ય માણસો પણ જોડાયા હતા. છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ મફતમાં મળી રહે અને દર્દીઓના માટે દવાઓ લેવા માટે દૂર ન જવું પડે તે માટે સરકારશ્રી દ્વારા તાલુકા મથકે આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત આ મેળો યોજાયો હતો. આજે અબડાસા તાલુકાના નલિયાના મુખ્ય મથક આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું, જેમાં તાલુકાના દર્દીઓ આ મેળામાં આવે અને ત્યાં સુધી પહોંચે તે માટે આવવા જવા માટે 108 ખિલખિલાટ એમ્બ્યુલન્સ વગેરે વાહનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન સુલેમાનભાઈ પિઝારાએ કર્યું હતું અને આભાર વિધિ નરેન્દ્રભાઈએ કરી હતી. હાલમાં ભારત દેશમાં 75મા વર્ષની આઝાદી અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી, એટલે કે હાલમાં અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જે અંતર્ગત અમૃત મહોત્સવ અંતર્ગત નલિયાની મધ્યે સીએસસી સેન્ટર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓ મફતમાં સારવાર મેળવી રહે તે માટે આ મેળાનું આયોજન કરાયું હતું અને આ મેળામાં મફત સારવાર મેળવવા માટે મોટા ભાગના લાભાર્થીઓ ઘટના સ્થળે પહોંચી અને આ લાભ મેળવ્યો હતો. આમ સીએસસી સેન્ટર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ મેળવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવનો અમૃત મહોત્સવ માણી રહ્યા છે લોકો. પીએસસીમાં સબ સેન્ટરમાં એ બધી તો છે જ, પણ એના સાથે આજે વધારાની કંઈક સુવિધા આપવામાં આવી. ફિઝિશિયન એટલે કે એમડી ડોક્ટર, આપણે જે એમડી આયોજન કરવું પડ્યું એ આપણે જરા સમજવું જોઈએ કે આપણે ત્યાં બેઝિક જે ફેસિલિટીઝ છે સીએસસીમાં પીએસસીમાં સબ સેન્ટરમાં એ બધી તો છે જ, પણ એના સાથે આજે વધારાની કંઈક સુવિધા આપવામાં આવી છે. ફિઝિશિયન એટલે કે એમડી ડોક્ટર, આપણે જે એમબીબીએસ ડોક્ટર હોય એનાથી પણ ઉપર એક આવે ડોક્ટર, એમડી ડોક્ટર એ પણ અહીંયા છે. એટલે તમે તમારી નાની મોટી સમસ્યાઓ જે ઘણા લાંબા સમય સુધી ચાલતી હોય કે જેનો કદાચ મૂળ ન પકડાતો હોય, તમે એમડી ડોક્ટર પાસે જઈને તમારી સમસ્યાની વાત કરી શકો એને, તો એ તમારું નિરાકરણ લાવી શકે. આંખના ડોક્ટર જેને ઓપ્થોલોજિસ્ટ કહેવાય એ પણ છે આજે અહીંયા, તો તમે તમારી આંખોની તપાસ, આપણે આજુબાજુમાં મોટા ઉંમરના મોતિયાના પ્રશ્નો એ બધા આપણે કોમન પ્રશ્નો જોઈએ છે, આંખના પ્રશ્નો જોઈએ છે, બાળકોમાં બધામાં આપણે નંબરના જોઈએ છે પ્રશ્નો, એ બધા આંખના ડોક્ટર પણ છે, તો તમે એને બતાવી શકો. એના સિવાય સ્ત્રી રોગના ડોક્ટર, બરાબર છે, ગાયનેકોલોજિસ્ટ જેને કહીએ એ પણ અહીંયા છે, કે જેથી કરીને તમારા એના માટે સી આપણી પાસે ગાયનેકોલોજિસ્ટ અબડાસામાં આજરોજ સામૂહિક કાર્ય કેન્દ્ર નલિયા ખાતે બ્લોક હેલ્થ મેળાનો એક પ્રોગ્રામ રાખેલ હતો, જેમાં અલગ અલગ નિષ્ણાતોની આજે ટીમ આવવાની આવીને એમણે એમાં સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, આંખના નિષ્ણાત તથા હોમિયોપેથી આયુર્વેદિક નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આજરોજ જે આરોગ્ય મેળાનો જે લાભ લેવાના હતા તેમને લાભ મળ્યો છે અને ઘણો સારો આ હેલ્થ મેળાનો પ્રતિસાદ મળ્યો છે અને પબ્લિકને જાગૃત પણ કરવામાં આવી છે કે ભાઈ આરોગ્ય અગત્યની વસ્તુ છે. આરોગ્યમાં એટલે કે તમે બીમાર જ ના પડો એ પ્રમાણેનો આ એક એઇમ હતો આ આરોગ્ય મેળાનો. બીમાર પડીને દવા લેવો એના કરતાં બીમાર જ ના પડો, એટલે કે ઇંગ્લિશમાં કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આ પ્રમાણેની એક થીમ છે. અને જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો આપણે જે અહીંયા આપણે તાલુકા અબડાસામાં ખુલેલા છે
એમાંથી સીએચઓ આવેલા હતા, એમણે પણ આ આપણી અહીંયા હેલ્થ મેળામાં જે પબ્લિક આવી એમને સારો સહકાર આપ્યો છે. અને જે તાલુકા લેવલે ઘણી હજુ પણ આરોગ્યની ઉપલબ્ધતા ઓછી છે તેના અનુસંધાને પણ સારી એવી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે નલિયા મધ્યે આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ તાલુકાનું આયોજન કરવામાં આવ્યું હતું, એની સાથે સાથે લખપત, નખત્રાણા અને મુંદ્રાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. એટલે પહેલાં તો આપણે સાંભળ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો, પણ આ જે આરોગ્યનો જે મેળો જે છે આપણે સરકારનું રીઝન છે કે જે દર્દીઓ જે છે એને લાંબુ ન થવું પડે અને સ્થાનિક જે લોકો જે છે એને સ્થાનિક આવી જે આરોગ્યની જે સેવાઓ જે છે એને મળી રહે. સરકારે કેવી બધી વ્યવસ્થા કરી છે કે જે દર્દી જે છે એ અહીંયા મથકે આવવું હોય એના માટે વાહનની વ્યવસ્થા, પછી અહીંયા જે આપણે ધારો કે આંખમાં મોતી હોય તો એના માટે આપણે જનરલમાં ત્યાં ફ્રીમાં લઈ જવું, ફ્રીમાં પાછું ત્યાં દવા દૂરી કરી પાછું ત્યાં એના ઘરે મૂકી આવું, પછી અહીંયા પણ અહીંયા જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે કેવી બધી ગરીબને ફાયદો થાય ને એક જ જગ્યાએ આવી બધી આપણી જે સેવાઓ જે છે મળી રહે. ગાનેકના અહીંયા ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે, ફિઝિશિયનના આપણે ડૉક્ટર છે, ને હમણાં એ 2-3 કલાકની અંદર આપણે આંખના ડૉક્ટર આપણે ત્યાં જોયું તો ત્યાં પૂછા કરી કે 40 જેવા દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે. તો એ આંખના જે ડૉક્ટર જે છે ગાયનેકના ત્યાં આ તાલુકા મથકે અહીંયા આવીને જે તાલુકાના જે લોકો જે છે એને આ ફાયદો મળી રહ્યો છે. ને સરકાર પણ વિચારી રહી છે કે આવા જે લોકો જે છે એને સીધો ફાયદો થાય. બીજું કે અહીં આપણે જે આયુષ્યમાન કાર્ડ જે 5 લાખનો જે છે બરાબર એ પણ અહીંયા નીકળે એવા ગરીબ દર્દીઓ જે છે એને પણ અહીંયા લાભ મળે એવા પ્રયત્નો અહીંયા થઈ રહ્યા છે. ને બીજું હમણાં જ જિલ્લા પંચાયત દ્વારા 36 એમ્બ્યુલન્સનું આપણે લોકાર્પણ કરવામાં આવ્યું, એનામાં 5 એમ્બ્યુલન્સ અબડાસા તાલુકા પંચાયતને મળી છે. એટલે અહીંયા કોઈ પણ PHC હવે એમ્બ્યુલન્સ વગર બાકી નથી. આ તકે અમે જિલ્લા પંચાયતનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવું સરસ મજાનું આયોજન કરવા બદલ સરકારશ્રીનું, અને આ સહયોગ આપનારા તમામ ડૉક્ટર અને સ્ટાફનો ખૂબ ખૂબ અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. આજ 21/4/2022 રોજ નલિયા ખાતે આયુષ્યમાન આરોગ્ય કેમ્પની ગોઠવણી કરેલી છે, તેની શુભારંભ થઈ ગયો છે. આમ પ્રજા માટે જે સરકાર હંમેશા ચિંતા કરે છે કે એની આઉટ ઓફ પોકેટ એટલે કે ખીચા ખર્ચો ઓછી થાય એની માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરી ગરીબ પબ્લિક જે મોટો મોટો સેન્ટરો સુધી પહોંચી નહીં શકતા હોય એની માટે ખાસ કરી આયોજન કરેલી છે. તેમાં આંખની ડૉક્ટર હાજર છે, એની જે પણ છે તપાસ કરીને સારવાર આપશે. કદાચ મોટી ઉંમરનો હોય ને મોતીઓ પાકી ગયા હોય એવાની પણ આપના લાઇન લિસ્ટ તૈયાર કરી ચેક કરી અને GK જનરલમાં 8 વાડીએ 10 દિવસમાં એની ઓપરેશન કરાવી અને પરત એની ઘરે પહોંચાડવામાં આવશે. એવી રીતે ગાયનેક કેસીસ પણ જોવા માટે ગાયનેક ડૉક્ટર આવેલા છે, જે SGS માંડવી છે આવ્યા છે. એમાં પણ કોઈ પણ તકલીફ અત્યારે હશે તો એની સારવાર આપવામાં આવશે. કદાચ સર્જિકલ પ્રોસેસની જરૂરત પડે તો એને GK જનરલ પહોંચાડીને ઓપરેશન કરાવી દેવામાં આવશે. એવી રીતે કુપોષિત બાળકની સારવાર માટે બાલ રોગ નિષ્ણાત પણ આવેલા છે, એની પણ કોઈ પણ તકલીફ પડતું હોય એની સારવાર આપશે. કદાચ એની વધારે જરૂરત પડે તો NRC ભુજમાં દાખલ કરી અને એની સારવારની જરૂરત પડે તો એ પૂરી પાડશે. અને સાથે સાથે જનરલ ફિઝિશિયન પણ આવેલા છે જે ગરીબ